નમસ્કાર યુથ એજ્યુકેશન માં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 માં મેથ્સ માં ચેપ્ટર નંબર 2 દ્વિત એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.4 શીખીએ. દાખલા નંબર 7 પ્રશ્ન આપણને કહ્યો છે કે હસન ગણવેશ ખરીદવા માટે બે પ્રકારનો કાપડ ખરીદે છે. શર્ટ માટેના કાપડનો ભાવ 50 રૂપિયા છે, પેન્ટ માટેના કાપડનો ભાવ 90 રૂપિયા છે, પ્રતિ મીટરનો ભાવ 90 રૂપિયા છે. શર્ટના કાપડના 3 મીટર કાપડ માટે જ્યારે પેન્ટમાં 2 મીટરનું કાપડ ખરીદે છે તો તે આ પ્રકારના કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે અને કુલ 36,000 રૂપિયા મેળવે છે તો તેણે પેન્ટ કેટલું ખરીદ્યું હશે? તો આપણે જોઈએ તો શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પેન્ટનું 2 મીટર કાપડ ખરીદે છે. આપણે ધારી લઈએ શર્ટના કાપડની ખરીદી અને પેન્ટના કાપડની ખરીદી 3:2 ના રેશિયો પ્રમાણે ચાલે છે. જો શર્ટનું 3 મીટર કાપડ ખરીદીએ તો પેન્ટનું 2 મીટર જોઈએ. જ્યારે શર્ટનું 6 મીટર થશે ત્યારે પેન્ટ 4 મીટર થશે. આપણે એ લખીએ, ધારો કે શર્ટના કાપડની ખરીદી બરાબર 3x મીટર અને પેન્ટના કાપડની ખરીદી બરાબર 2x મીટર. હવે ખરીદી કરીએ તો શર્ટનો કાપડ હોય 50 રૂપિયા પ્રતિ મીટરના ભાવે આવે અને પેન્ટનો કાપડ હોય 90 રૂપિયા પ્રતિ મીટરના ભાવે આવે. તો શર્ટના કાપડનો ખર્ચ બરાબર 3x ગુણ્યા 50 એટલે 150x રૂપિયા. પેન્ટના કાપડનો ખર્ચ બરાબર 2x ગુણ્યા 90 એટલે 180x રૂપિયા. હવે આપણને કીધું છે તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. એટલે આના ઉપર નફો 12% લે છે એટલે 100% માં આપણને આવ્યું અને આપણે 12% નફો લઈએ એટલે ટોટલ થશે 112%. એ જ રીતે 100% માં આવ્યું હોય એટલે 10% નફો પેન્ટમાં લે તો એના 110% થશે. પહેલા આપણે નફો મેળવી લઈએ તો શર્ટના કાપડનો નફો બરાબર 12%. તો આપણે લખી શકીએ 12%, તો શર્ટના કાપડ ટોટલ આપણે 150 રૂપિયા નું લીધું એના 12% માટે આપણે લખીએ કે 150x ગુણ્યા 12/100. એક એક મિંડો જતો રહેશે, 5 × 3 = 15, 5 × 2 = 10, 2 × 6 = 12 એટલે 18x. તો શર્ટના કાપડની વેચાણ કિંમત વેચાણ કિંમત બરાબર 150x માં લીધું હતું અને 18x માં વેચ્યું તો 168x રૂપિયા મળશે. એ જ રીતે પેન્ટના કાપડનો નફો 10% છે. પેન્ટના કાપડનો નફો 10%. પેન્ટનું કાપડ આપણે 180x રૂપિયાનું લીધું હોય તો 180x ગુણ્યા 10/100 બે મીંડા જતા રહેશે બરાબર 18x. આપણે લખીએ કે વેચાણ કિંમત બરાબર 180x + 18x બરાબર 198x. તો શર્ટ અને પેન્ટની કુલ વેચાણ કિંમત બરાબર 168x + 198x એટલે આપણે લખી શકીએ 366x. પરંતુ કુલ તો તે 36600 રૂપિયા રકમમાં ચેક કરો તો 36600 છે. ઓકે, 36600 મળે છે. તો આપણે આ લખીએ કે કુલ રકમ બરાબર 36600 અને કુલ આપણને 366x ના ગુણકમાં મળે છે બરાબર 36600. તો x બરાબર 36600 / 366, તો x બરાબર આપણે 100 લખી શકીએ. x ની કિંમત આપણે મૂકીએ તો કહી શકીએ કે પેન્ટના કાપડની ખરીદી બરાબર 2x હતું. પેન્ટના કાપડની ખરીદી
बराबर 2x मीटर 2 गुणिया 100 बराबर 200 मीटर। त्यार बाद आठमो हरण ना एक झुंड माथी अर्धा हरण खेतर में चली रहा है। अर्धा हरण खेतर में चली रहा है। बाकी बचेला हरण में त्राण चतुर्थांश भागना हरण उछल कूद करी रहिया छे। अने बाकी ना नव हरण तळाव माथी पाणी पी रहिया छे। झुंड मा रहेला हरण की संख्या शोधो। ओके, हरण ना एक झुंड माथी तो अपने पहला धारी लिए कि भाई हरण ना झुंड में रहेला कितना हरण छे। धारो के हरण ना झुंड में x हरण छे। प्रश्न कीधो छे अर्धा हरण खेतर में चली रहा छे। अर्धा हरण खेतर में चली रहा छे माटे बाकी रहेला हरण बराबर अर्धा हरण चली रहा छे तो अर्धा हरण बाकी रहेशे। आगळ वधीए बाकी बचेला हरण में ત્રણ ચતુર્થાંશ ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ કે બાકી રહેલા હરણના ત્રણ ચતુર્થાંશ ભાગ ઉછળકૂદ કરી રહ્યા છે માટે ઉછળકૂદ કરતા હરણ ત્રણ ચતુર્થાંશ ભાગ પણ કોના અડધા હરણ तो बाकी बचेला बराबर वन चतुर्थांश भाग बराबर वन चतुर्थांश भाग ऑलरेडी अर्धा हरण तो जता अपने पास है तो बाकी बचेला हरण अपने क्या लिखा एक ना छेद में आठ। तो हम शू कीधु कि बाकी ना नौ हरण तळाव में पानी पी रहा है तो बाकी ना नौ हरण एटले आनु मूल्य केटलू छे नौ अपने कीधु छे बाकी ना नौ हरण बाकी ना नौ हरण तळाव में पानी पी रहा छे माटे बाकी ना हरण बराबर नौ तो बाकी ना हरण तो x ना छेद में आठ छे नौ तो x बराबर 72 अपने लखीए के माटे हरण ना झुंड में 72 हरणों। थैंक यू।